સાબરકાંઠા જિલ્લામાં રહીને અભ્યાસ કરતી અમરેલીની દીકરીએ એથ્લેટિક્સમાં લાંબી છલાંગ લગાવી છે. નેશનલ કક્ષાએ એક પછી એક એવોર્ડ પોતાના નામે કર્યા. મારું નામ રામાણી કુમકુમ છે. હું એક વર્ષથી સાબર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છું. આસમ ગુવાહાટીમાં જુનિયર નેશનલમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો અને કર્ણાટક ઉડુપીમાં મારો યુથ નેશનલમાં સિલ્વર મેડલ આવ્યો હતો. હું ઓલિમ્પિકમાં મેડલ આપું અને ઇન્ડિયાનું નામ રોશન કરું. હું સવારે 2 કલાક અને ઇવનિંગમાં 2 કલાક પ્રેક્ટિસ હોય. પ્રેક્ટિસ અને ડાયટ બધું સારું મળે. મારું નામ સંજય કુમાર યાદવ છે. મેં અહીંયા હિંમતનગરમાં એઝ એ એથ્લેટિક્સ કોચ છું. અમારે અહીં એથ્લેટિક્સ એકેડમી હૈ જિસમે 24 ગર્લ્સ હૈ જિસમે સે યે રામાણી કુમકુમ યે અભી પિછલે સાલ આઈ હુઈ હૈ. પિછલે સાલ યે બહુત હી મહેનતી ડેડિકેટેડ હૈ અપને ટ્રેનિંગ કે પ્રતિ સિન્સિયર હૈ. પિછલે 1 સાલ મેં ઇસને 2 નેશનલ ચેમ્પિયનશિપ ખેલા જિસમે એક અસમ ગુવાહાટી મેં જુનિયર નેશનલ હુઆ જિસમે ઇસને અંડર 16 એજ ગ્રુપ મેં ખેલા. લોંગ જમ્પ મેં ગોલ્ડ મેડલ લાઈ જિસમે 5.56 મીટર પરફોર્મન્સ દિયા. ઉસકે બાદ અભી માર્ચ 10 થી 12 માર્ચ કો ઉડુપી કર્ણાટકા મેં યુથ નેશનલ ચેમ્પિયનશિપ આયોજિત હુઈ જિસ અંડર 18 જિસમે ઇસને સિલ્વર મેડલ દિયા. તો એ બહુ હી અચ્છે તરીકે સે પિછલે 1 સાલ મેં ઇતને કમ સમય મેં ઇતના અચ્છા રિઝલ્ટ દે રહી હૈ. ઇસે યે હમે બહુ આશા હૈ કે આને વાલે ટાઈમ મેં હમે વિદ ઇન અ યર યે ઇન્ટરનેશનલ લેવલ પે ટૂર્નામેન્ટ ખેલને જાયેગી. ઓર ગુજરાત ફેમિલી બેકગ્રાઉન્ડ ક્યા હૈ? ઇસકે પાપા કિસાન હૈ, ખેતી કરતે હૈ ઓર ઉન લોગો કા બહુ સપોર્ટ હૈ ઇસકો ફેમિલી કી તરફ સે કે મેરી બચ્ચી આગે જાય. ઓર ઉસી તરીકે સે બચ્ચી ભી પેરેન્ટ્સ કો वो मायूस नहीं करी, बहुत अच्छे से दिल से मेहनत कर रही है. हमें आशा है आने वाले 6 महीनों में ये कोई इंटरनेशनल टूर्नामेंट खेलेगी.